સુરત જિલ્લાના વિવિધ તાલુકામાં ઉટવેદુ કરનાર બોગસ તબીબો વિરુદ્ધ સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મુદ્દો ઉછાળતા આરોગ્ય તંત્રએ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા શનિવારે સચિન વિસ્તારમાં દરોડા પાડી હોજીવાલા અને સુડા સેક્ટર 2માંથી 2 બોગસ તબીબને પકડી પાડ્યા હતા. સુરત જિલ્લા આરોગ્ય વિભાગે શનિવારે બપોરે 12:30 કલાકે સચિન વિસ્તારમાં 2 બોગસ તબીબો સામે કાર્યવાહી કરવા કમર કસી હતી, જેમાં આરોગ્ય વિભાગના ઇન્સ્યોરન્સ અને મુખ્ય જિલ્લાધિકારીએ સ્થાનિક પીએચસીના તબીબને હાજર રાખી હોજીવાલા અને સુડા સેક્ટર 2માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તેમણે સચિન પોલીસને પણ સાથે રાખી હતી. જેમાં પોલીસે સુડા સેક્ટર 2 અને હોજીવાલામાંથી 2 બોગસ તબીબ, જેમાં રૂપાલી ક્લિનિકના અમિત બિશ્વાસ અને માલકાર ક્લિનિકના વિકાસ માલકારને ઝડપી પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન સંદર્ભે પોલીસે સતર્કતા દાખવતા બંને તબીબો ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. પોલીસે બંને તબીબો પાસેથી હજારોની કિંમતની 7 કોથળા ભરી દવાનો જથ્થો કબજે કર્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં 136 તબીબો બોગસ હોવાની વાત છે. તેમાંથી માત્ર 2 વિરુદ્ધ કાર્યવાહી થઈ તો બીજા બાકીના લોકો પાસે કેટલા રૂપિયાની દવાનો જથ્થો હોઈ શકે, જે વિચારવા જેવી બાબત છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.